મણિપુરમાં ટોળાએ ભાજપ કાર્યાલયને ફૂંકી માર્યું બીજીપી અધ્યક્ષના ઘર પર હુમલો પ્રદર્શનકારીઓ પર પેલેટ ગનથી ફાયરિંગ મણિપુરમાં ત્રણ મેથી મૈત્રી અને કુકી સમુદાય વચ્ચે ચાલી રહેલી હિંસા અટકવાનું નામ લઈ રહી નથી મણિપુરમાં જુલાઈથી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના મૃતદેહોના ફોટા સામે આવ્યા બાદ ફરી હિંસા ભડકી ઉઠી છે બુધવારે રાજધાની ઇમ્ફાલ સહિત અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા વચ્ચે હિંસક અથડામણ થઈ હતી પ્રદર્શનકારીઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામેલ હતા પ્રદર્શનકારીઓએ થાઉબલ જિલ્લામાં ભાજપ કાર્યાલયને ફૂંકી અને ઇમ્ફાલમાં બીજેપી અધ્યક્ષના ઘર પર પણ હુમલો કર્યો હતો મુખ્યમંત્રી એન બિરેનસિંહનું પુતળું સળગાવ્યું હતું પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ અને પેલેટગનથી ફાયરિંગ કર્યું હતું ઇમ્ફાલના સિંગ જામાઈ વિસ્તારના એસ ઉત્તમ નામના વીસ વર્ષના વિદ્યાર્થીના માથામાં અનેક છરા ઘુસી જવાને કારણે તેની હાલત ગંભીર છે પોલીસે બુધવારે એક પ્રેસ નોટ જારી કરીને કહ્યું કે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણ તંગ રહ્યું છે પરંતુ સ્થિતિ કાબૂમાં આવી હતી હિંસા સંબંધિત ઘટનાઓના સંબંધમાં સોળસો સત્તાણું લોકોની અટકાયત કરવામાં આવી છે સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર અજય ભટનાગર વિદ્યાર્થી હત્યા કેસની તપાસ માટે તેમની ટીમ સાથે સ્પેશિયલ ફ્લાઇટમાં ઇમ્ફાલ પહોંચ્યા છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે